નમો જીણાણમ. આજે હું સૌ પ્રથમ વખત મહાવીર જન્મ કલ્યાણક સેલિબ્રેટ કરવા માટે પૂજ્ય ગુરુજી પંકજભાઈ તથા એમના સેવકો સાથે આજે આવી અને સૌથી પહેલાં અમે સાયન હોસ્પિટલમાં ગયા. ત્યાં જે દર્દીઓની અમે મુલાકાત લીધી અને એક એક દર્દીઓની અમે જે એની પીડા, એના જે દર્દ, એની જે હિસ્ટ્રી અમે સાંભળી ત્યારે એમ થયું કે ખરેખર સાક્ષાત નરક તો જાણે અહીંયા જ છે, તો આ ખરેખરની જે નરક કેવી જ હશે. અને કોઈ પણ કામ કરતાં પણ ડર લાગે કે ખરેખર પાછળથી એનું શું રિઝલ્ટ આવશે એ અમને જોવા મળ્યું. અને ત્યાં આગળ અમે બધાએ સેવકો સાથે બેસી અને એ લોકોને શુભ થાય શુભેચ્છા એમને પાઠવી કે જલ્દી એમનું સારું થઈ જાય. અને પછી ત્યાંથી અમે અનાથાશ્રમમાં આવ્યા. ત્યાં જે બાલિકા સાથે ને બધા સાથે મળ્યા તો એ બાલિકાની પણ નાની ઉંમરની અંદર જ 10-11 વર્ષની હતી ને એના મમ્મી પપ્પા ટીબીની બીમારીથી ઓફ થઈ ગયા હતા. પણ અહીંયા એમને જોયું તો એમ લાગે છે કે બધાની સાથે એટલા હળી મળીને એટલા આનંદથી એ રહે છે તો આપણને એમ લાગે કે ખરેખર આપણને જે 3 વોટ્સઅપ શીખડાવ્યા છે કે દરેકે દરેક, એક તો હું હંમેશા આનંદમાં, મારો આજનો દિવસ આનંદમાં જ રહેશે અને હું ગમે એવી પરિસ્થિતિ હશે, ગમે એવી વસ્તુ વ્યક્તિ હશે તો પણ હું એન્જોયમાં જ રહીશ, એવા તો ખરેખર આ બાલિકાઓ પાસેથી જ આ 3 વોટ્સઅપ જાણે આપણને મળી ગયા, રિયલમાં પ્રેક્ટિકલ જોવા મળી ગયા. અને ગુરુજીનો અને બધા સેવક ટીમનો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર આ બાળકોને લઈને દરેકે દરેકે બાળકોને સાથે લઈ આવીને અહીંયા શેર કરવા જેવું જ છે. ખૂબ આનંદ આવ્યો છે આજે. ખરેખર એમ લાગ્યું કે આજે મહાવીર જન્મ કલ્યાણક ખરેખર ઉજવ્યો કે ભગવાન મહાવીર હું જ પોતે બનું અને દુનિયાને શાસન રસી કે દુઃખની પરિસ્થિતિમાંથી બહાર કાઢવી આપણી હેશિયત નથી, પરંતુ આપણે બધાની માટે શુભ મંગલ ભાવના ભાવીએ એ જ. નમો જીણાણમ.